વૈષ્ણંદેલા ઓવરબ્રિજના ચાલવા માટેના ફૂટપાથનો કેટલોક ભાગ તૂટતા ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. બ્રિજના કાટમાળના નીચે ચાર વાહનો તેમજ કેબિનો પણ ધસી ગઈ હતી. જોકે સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. નાના મોટા અનેક વાહનોથી સતત ધમધમતો અને દહેજ ઔદ્યોગિક વિસ્તારને નેશનલ હાઇવે સાથે જોડતા નંદીલાવ ઓવરબ્રિજનો ફૂટપાથનો 10-12 મીટરનો ભાગ ધડાકા સાથે નીચે પડતા ગભરાટ પ્રસરી ગયો હતો, જેમાં નીચે રહેલા બે કેબિનો તેમજ ટુ વ્હીલર પણ દબાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. રટીલાલ ચૌહાણ, માજી સરપંચ. નંદેલા બ્રિજનો એક ભાગ અડધો કલાકમાં જ એનો ધરાશટ્યો છે. કોઈ જાનહાનિ થઈ પણ સ્કૂટરો દબાઈ ગયા છે. સાહેબ બાજુમાં લારીઓ પી હતી, એમને કોઈ જાનહાનિ થઈ નથી. પણ તાત્કાલિક ઉપરનો વ્યવહાર બંધ કરી અને જાનહાનિ અટકાવવી જોઈએ અને તાત્કાલિક એના પગલાં લેવાના, પોલીસ બંદોબસ્ત તાત્કાલિક આપવો પડશે એવું વહીવટીતંત્રનું જણાવું છું. નંદેલાવ ચોકડી પર જે રેલવેનો ઓવરબ્રિજ ફ્લાયઓવર છે, એના અંદરથી ફૂટપાથનું એક સ્લેબનું એક મોટું લગભગ 10 મીટર ઉપરનું એક ગાબડું નીચે સ્લેબ નીચે પડી આવ્યો છે. અને નીચે ત્યાં બાજુ કરીબન 3-4 બાઇક્સ અને 2-3 આપણા જે નાના નાના ફેરિયાઓના ગલ્લા હોય એને પણ નુકસાન થયું છે. આ એક મુખ્ય માર્ગ છે, હમણાં બહુ બિઝી રહે છે અને ખાસ કરીને આ ટાઈમ પર અહીંયા બાજુ ખાસું બધું અહીંયા બાજુ ટ્રાફિકને હોય છે. સ્કૂલો છે, આજુબાજુ રેસિડેન્ટ્સ એટલું બધું છે. દહેજને જોડતો માર્ગ ઉપર હેવી વ્હીકલ્સ ચાલતા હોવાથી વાઇબ્રેશનના અંદર હજી પણ ખાસો બધો ગાબડાઓ પડવાની શક્યતા છે. તો તંત્રને વહેલી ધોરણે અહીંયા બાજુ પગલાં લઈને અને ફ્લાયઓવરનું કામ ઠીક કરે કે કોઈ મોટો અકસ્માત ના સર્જાય. ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ, એસડીએમ મામલતદાર, અન્ય પોલીસ અધિકારી, સરકારી અધિકારી, ફાયર ફાઈટરો, નંદેલાવના પૂર્વ સરપંચ સહિત અન્ય પણ દોડી આવ્યા હતા. વાહન વ્યવહાર નિયંત્રિત કરવા સાથે કાટમાળ દૂર કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. વાહન વ્યવહાર ડાયવર્ઝન આપવું પણ અત્યંત મુશ્કેલ હોય બાજુના જ બ્રિજ ઉપરથી બંને બાજુના ભારે વાહનો માટે ખુલ્લો કરી દેવાયો હતો. તો ફૂટપાથ ધરાશય થયેલા બ્રિજ પરથી ટુ વ્હીલર અને રિક્ષા માટે હાલ પૂરતો ચાલુ રખાયો છે. નંદેલાવ બ્રિજનો અમુક પોર્શન અહીંયા પડી ગયો છે. જાણ થતાં તાત્કાલિક અમે લોકો ટ્રાફિકની ટીમ સાથે આવી પહોંચ્યા છીએ. બ્રિજની ઉપર જે પણ વાહનો પસાર થઈ રહ્યા છે એને અટકાવવાની કામગીરી હાલ કરી રહ્યા છીએ અને વાહનોને ડાયવર્ટ કરીને ટ્રાફિક જામ ના થાય એ બાબતેની કાર્યવાહી થઈ રહી છે. સાથે સાથે આ બ્રિજનો જે બીજો ભાગ છે પાર્ટ, એ પડે નહીં અને બીજા કોઈને ઇન્જરી ન થાય એ બાબતની કાર્યવાહી ચાલી રહી છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે જંબુસર ફ્લાયઓવરથી એબીસી ચોકડી સુધીનો 5 કિલોમીટર ઉપરાંતનો નવો ફ્લાયઓવર રૂપિયા 400 કરોડના ખર્ચે મંજૂર થયો છે. વધતી વસ્તી, દહેજ, સાયખા, વિલાયત, ઔદ્યોગિક વસાહતને લઈ હાલમાં જ રાજ્ય સરકારે જંબુસર બાયપાસથી શ્રવણ નંદેલાવ અને એબીસી ચોકડી સુધી 3.5 કિલોમીટર લાંબો એલિવેટેડ રૂપિયા 400 કરોડનો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કર્યો છે. જોકે તેને નિર્માણ થતાં હજુ 4 વર્ષ ઉપરાંતનો સમય નીકળી જશે. ત્યાં સુધી અન્ય કોઈ વિકલ્પ હાલમાં ઊભો કરી શકાય કે કેમ તે જોવું રહ્યું.